કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રતિદેવી દ્વારા ભુજમાં જ પૂજા કરવામાં આવી હતી અને રવિવારે આસો નવરાત્રીની પાંચમના દિવસે પરંપરાગત શામર પૂજા થયા બાદ આગામી આઠમના દિવસે માતાના મઢ ખાતે પત્રી વિધિ કરવામાં આવશે અને કચ્છ કુળદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે આસો નવરાત્રી દરમિયાન પત્રી વિધિ કરવામાં આવે છે જેનું કચ્છ માટે ઘણું મહત્વ છે અને કચ્છ રાજપરિવારના મોભીમાં આશાપુરા સમક્ષ ખોળો પાથરી કચ્છની પ્રજાના સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે અને મા ખોળામાં પત્રીરૂપી આશીર્વાદ આપે છે આ પત્રી વિધિ પૂર્વે પાંચમના દિવસે ભુજમાં દરબારગઢ ખાતે આવેલા

આપના માધ્યમથી સર્વને નવરાત્રિઓની શુભેચ્છા આજે પાંચમની પૂજા જે ખરેખર પત્રી વિધિની શરૂઆત પાંચમથી થાય છે કે પાંચમના દિવસે મહારાણી એટલે મહારાજ સાહેબ રાજકી તરફથી અહીંયા પાંચમની પૂજા થતી પણ આજે ઐતિહાસિક ચુકાદો આપ પણ જાણો છો કે બે હજાર પાંચ પછી સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ પણ ભેદભાવ રહ્યો નથી અને સમાન હક મળ્યા છે ત્યારે ઐતિહાસિક ચુકાદો આવી અને જજ સાહેબે જે આપ્યું છે કે કચ્છના મહારાણી પ્રીતિદેવીઓ કચ્છ આ વખતે પ પતિ પૂજા કરશે આજે ચામરના પૂ આજે ચામર પૂજા માટે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાહેબ આજે પધાર્યા અમારી આ પૂજા ટીલામેળી પ્રાગમલ મધ્યે જ થાય છે અને હંમેશા આ ચામર ત્યાં અહીંયાથી માતાને મળી જાય છે અને ખાસ કરીને મહારાવ શ્રી પ્રાગમલજી આજે આપણી વચ્ચે નથી એનું દુઃખ છે પણ મહારાવ સાહેબની જે ઈચ્છા હતી કે સ્ત્રીઓને પણ આગળ લાવો એટલે આપના આપના માધ્યમથી અને મહા આશાપુરાને આજે બાળ સાહેબ પણ ખુશ હશે ત્યાં જ્યાં એમની આત્મા હશે ત્યાં રાજી થશે અને આજે ચામરની પૂજા મારાની પ્રીતિદેવ કચ્છ દ્વારા કરવામાં આવી છે આ છેલ્લા સાડા ચારસો વર્ષનો ઇતિહાસ છે એમાંથી પાંસઠ વર્ષ તો કચ્છના મારા પ્રાગમાંથી ત્રીજા આ પરંપરા નિભાવી રહ્યા છે અને વર્ષની ચોવીસથી પચીસ પૂજાઓ થાય છે કે આવી વ્યવસ્થાના હિસાબે પણ એમની પૂજા અર્ચના કરતા હતા એમની આજે હયાતી નથી અને એમના પ્રસંગે આ પહેલો પ્રસંગ છે તો થોડુંક અમને એમનો અસાન લાગે છે અને એમનો અમને ખાલીપો બહુ લાગે છે આ ચામણ પૂજા આજે પહેલાંના જમાનામાં બે દિવસે ત્યાં પહોંચતા કારણ કે ગાર્ડન દ્વારા જતા તો એ પરંપરા આજની તારીખે ચાલુ છે કે પાંચમના દિવસે ચામરની પૂજા થાય છે ત્યારબાદ માતાના મણમાં રવાના થાય છે અને ત્યાં સાતમના દિવસે આરતીમાં ચામર ત્યાં સોંપવામાં આવે છે અને આરતીમાં હાજરી આપી દર્શન કરી અને ત્યાં આઠમના દિવસે સવારના ચાચરા કુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની પૂજા કરી અને મા આશાપુરાન માતાના મણમાં ત્યાં પૂજા અર્ચના કરવા જાય છે અને ત્યારબાદ મા પાસે ખોડો પાથરી અને કચ્છની પ્રજા અને માટે સુખાકારી માટે એ પ્રાર્થના કરે છે અને મા પ્રસાદ રૂપે પત્રી આપે છે અને કચ્છના એ પત્રી રૂપે પ્રસાદ એ કચ્છની ઇતિહાસમાં આ વખતે કચ્છના મહારાણી લે છે એ ખરેખર એક ઇતિહાસ રચ્યો છે અને મા છે અને સામે મા છે એ આપના માધ્યમથી ખરેખર હું માના ચરણોમાં વંદન કરું છું અને આપનો બધાનો આભાર